કે વર્ગીકરણનો ઉદ્વિકાર શું છે? તો બધા સજીવોને તેમની શરીર રચના અને કાર્યના આધારે ઓળખીને તેમનું વર્ગીકરણ કરી શકાય છે. શરીર બંધારણમાં કેટલાક લક્ષણો અન્ય લક્ષણોની સાપેક્ષે વધારે પરિવર્તન લાવે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં આવા પરિવર્તનો દ્વારા ચોક્કસ નવી શરીર રચના ઉદ્વિકિત થાય છે, એટલે કે નવી શરીર રચના બને છે જેના અંદરમાં પરિવર્તનો સતત થતા રહેતા હોય છે. આ અગાઉના લક્ષણો મૂળભૂત લક્ષણોના સ્વરૂપમાં માનવા, એટલે અગાઉ જે આપણા જે લક્ષણો હતા કે જે સાદું જીવન જીવતા હતા, સાદી સરળ રચના હતી, એને આપણે એના મૂળભૂત લક્ષણો ગણીએ છીએ, અને એમાં પરિવર્તન થતા નવી રચના બને છે, નવું કાર્ય નવું શરીર રચના બને છે, એને આપણે ઉદ્વિકાસના સ્વરૂપમાં માનીએ છીએ. કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી અત્યાર સુધી કોઈ ખાસ ફેરફાર થયા નથી. કેટલાક સજીવ સમૂહ એવા બી છે કે જેના શરીર રચનામાં અત્યાર સુધી કોઈ ખાસ ફેરફાર થયા નથી, તે એવા સજીવોને આપણે કેવા કહીશું? તો એવા સજીવોને આપણે આદિ સજીવો કહીશું. કે તેમની શરીર રચના કેવી છે? પ્રમાણમાં સરળ છે, અને એમાં સમવિભાજનની વહેંચણીનો અભાવ, એટલે કે કાળની વહેંચણી, શરીર રચના સરળ હોય તો એમાં કામની વહેંચણી થઈ શકે નહીં. એક કોષથી જો કાર્ય થતું હોય તો એક જ કોષ બધા કાર્ય કરે, એમાં કામ માટે અલગ અલગ કોષોને કે અલગ અલગ તંત્રને વહેંચણી કરવામાં આવતી નથી. તો એવા સજીવોને આપણે આદિ સજીવો કહીશું. અને કેટલાક સજીવો એવા છે કે જેની શરીર રચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળે છે, અને એ થયું છે ઉદ્વિકાસને કારણે, કે જે ઉદ્વિકાસને કારણે તેઓ જટિલતામાં પ્રવેશ મેળવતા જટિલ શરીર રચના ધરાવે છે અને નવા સજીવોનો વિકાસ પામે છે. આપણે જાણ્યું કે ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તકમાં લખ્યું છે અને એમણે રજૂ કર્યું છે કે આ સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા આ સજીવો, નવા સજીવો જે અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારો કરે છે, કે જેમને જીવવું છે, જેમને વાતાવરણ સાથે અનુકૂલન પામવું છે, તો એમના શરીરના અંદરમાં નિરંતર ફેરફારો થતા જ રહેતા હોય છે, અને એ ફેરફારો ઉદ્વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. આદિ સજીવ કોને કહે છે? મેં તમને સમજાવી દીધું છે, પણ ફરી પછી એક વખત તમને વાક્ય રચના સમજાવું કે જે સજીવ સાદી કોષીય રચના ધરાવતો હોય છે અને તેમાં શ્રમ વિભાજનનો અભાવ હોય છે, તેમજ પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર થયા નથી, તો તે સજીવને આદિ સજીવ કહે છે. જ્યારે ઉચ્ચ સજીવો કે જે વિવિધ જૈવિક ક્રિયાઓ કાર્યો કરવા માટે અંગો અંગતંત્રોની હાજરી હોય છે, એક કોષથી હોય અને એમાં એને વધારે કામની વહેંચણી જરૂર પડતી હોય, તો એવો અંગો વિકસાવે, અંગોમાંથી અંગતંત્રો બને, અંગતંત્રોમાંથી આખું શરીર રચના બને, અને એ પોતાનું કાર્ય, જે જૈવિક કાર્ય છે, એ પોતાના કામની વહેંચણીના આધારે આખું શરીરનું સંચાલન કરી શકે છે. એટલે કે આદિ સજીવોથી ઉચ્ચ સજીવો ભિન્નતા ધરાવે છે, જે અલગ પડે છે. આદિ સજીવો અને ઉચ્ચ સજીવોમાં આ બેના વચ્ચે એટલો ડિફરન્સ છે કે તેઓ પોતાની જાતનું અલગ તરીકે નિર્માણ કરે છે. હવે આજે આપણે આગળ નવો ટોપિક જોઈશું કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ તેમજ પાંચ સૃષ્ટિના નામ આપો. તો રોબર્ટ એચ વિટેકરે 1959માં પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું. ફરી પછી કહું છું કે પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાતું હોય છે કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણના રચયિતા કોણ? તો રોબર્ટ એચ વિટેકર. પાંચ સૃષ્ટિ કઈ છે આપણે? તો પહેલા જોઈએ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. હવે આપણે આખો આધાર ઉપર આધાર આખો પાઠની ચર્ચા કરવાની છે. આ બધી સૃષ્ટિઓ કોષીય સંરચના એટલે કે કોષની સંરચનામાં ફેરફાર થયો, પોષણનો સ્ત્રોત અલગ અલગ થઈ ગયો, શરીરનું આયોજન થયું, જેવી રીતે કે કોષો ભેગા થયા, કોષોમાંથી પેશી ભેગી થઈ, પેશી ભેગી થઈને અંગ બન્યું, અંગ ભેગા થઈને અંગતંત્રો બન્યા, અંગતંત્રો ભેગા થઈને એક શરીરની રચના થઈ, આમ શરીરનું આખું આયોજન સ્તર થયું. પોષણ મેળવવાની પદ્ધતિના આધારે આ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ જોવા મળશે આપણને. હવે આપણે આગળ જોઈએ તો વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના એકમની માહિતી આપો. તો હવે અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિક, રોબર્ટ વિટેકરે અને કાર્લ વુઝ, અર્નેસ્ટ હેકલ, રોબર્ટ વિટેકર, કાર્લ વુઝ, એમણે 1894માં અર્નેસ્ટ હેકલે વિટેકર મોનેરા એમણે વ્યાપક વર્ગીકૃત કર્યો કે ભાઈ પાંચ સૃષ્ટિ આપણી છે. તો એ સૃષ્ટિનો જે વર્ગીકરણમાં વિટેકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ,
વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણ સૃષ્ટિ તરીકે ઓળખાતા સમૂહોની સૃષ્ટિ તરીકે, કોના તરીકે, સૃષ્ટિ તરીકેની રચના નામ આપ્યા. ત્યાર પછી યુઝે વ્યુઝ વૈજ્ઞાનિકે આ મોનેરા સૃષ્ટિને, કઈ સૃષ્ટિને, મોનેરા સૃષ્ટિને આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયામાં વર્ગીકૃત કર્યા. કોને? મોનેરા, જે એક બેક્ટેરિયા બેક્ટેરિયા તરીકે ઓળખાય છે, એમાં એમણે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા તરીકે એમણે વર્ગીકૃત કર્યા. હવે વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? તો કે જાતિ છે. વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જાતિ, જે પ્રજનન કરીને પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહે છે. સૃષ્ટિથી સજીવોના ભિન્ન લક્ષણોને આધારે સજીવને નાના સમૂહોમાં વર્ગીકૃત કરવા વર્ગીકરણના વિવિધ એકમો રચાય છે. આપણે હવે નેક્સ્ટ ટાઈમ સૃષ્ટિઓ વિશે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સજીવોમાં વિવિધતામાં ઉદ્વિકાસ શું છે અને એ ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આગળ આપણે જોઈએ કે ભાઈ વર્ગીકરણનો આધાર શું છે, વર્ગીકૃત કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે, કોષી સંરચના સજીવોના વર્ગીકરણમાં પાયાના લક્ષણો તરીકે કેમ ગણાય છે એ વિશે આપણે આગળ ચર્ચા કરી રહ્યા છીએ. આજે ઉદ્વિકાસ શું છે એના વિશે આજે આપણે જાણીએ. તો ઉદ્વિકાસ એ શું છે? તો કે સારી જીવિતતા, એટલે કે સારું જીવવા માટે સજીવમાં નિરંતર ફેરફારો થયા કરતા હોય છે. એના દ્વારા જે સાદા સરળ સ્વરૂપના સજીવો હોય છે એ વારંવાર એના જટિલ સ્વરૂપોમાં ઉચ્ચ સજીવનું નિર્માણ કરે છે. એટલે કે સારું જીવવા માટે કંઈક ને કંઈક ફેરફારો થતા રહે છે અને એ જટિલ સ્વરૂપ બને છે અને એનાથી જે સજીવ બને છે એ ઉચ્ચ નિર્માણ કરી શકે છે, એને આપણે ઉદ્વિકાસ કહીએ છીએ. હવે એનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? તો કે વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં આપ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ વ્યાખ્યામાં અરે એમાં ખાલી જગ્યાઓમાં પૂછાતું હોય છે કે ભાઈ ચાર્લ્સ ડાર્વિને